150x
દાદાજીની ઉંમર તેમની
છે કે દાદાજીની ઉંમર તેમની પોત્રીની ઉંમર કરતા 10 ગણી છે. તો દાદાજીની ઉંમર છે યાના કરતા 10 ગણી થશે એટલે કેટલી થશે? એને દાદાજીની ઉંમર લખી આપણે દાદાજીની ઉંમર બરાબર આના કરતા 10 ગણી એટલે કેટલી થશે? 10 વર્ષ. ચાલો આગળ. જો તેમની ઉંમર તેમની પોત્રીની ઉંમર કરતા, જો તેમની ઉંમર તેમની એટલે કોની? દાદાજી. દાદાજીની દાદાજીની ઉંમર કેટલી છે? 10. જો તેમની ઉંમર તેમની પોત્રીની ઉંમર કરતા, તેમની પોત્રીની ઉંમર કેટલી છે? x. જો તેમની ઉંમર તેમની પોત્રીની ઉંમર કરતા કેટલા વર્ષ વધારે છે? 54 વર્ષ વધારે છે. કોની? દાદાજી. તો આ તો 54 વર્ષ ઓલરેડી વધારે છે, તો બંનેને ઇક્વલ ટુ કરવા હોય, સરખા કરવા હોય તો 54 માં સામે શું કરવું પડે? ઉમેરવી પડે. આ ખાસ યાદ રાખજો અને અહીં આવશે બરાબર. દાદાજીની ઉંમર પોત્રીની ઉંમર કરતા 54 વધારે છે, કારણ કે 54 ઓલરેડી વધારે છે. બંનેને સરખા કરવા માટે અહીં શું કરવા પડે? પ્લસ 54. હવે x ની સાથે ભાગીએ તો અહીં શું આવશે? 10x. આ પ્લસ x છે, આ સાઈડ આવે તો માઇનસ x, બરાબર. શું થશે અહીંયા? 54. 10x માંથી x બાદ થાય તો કેટલા આવશે અહીંયા? 9x બરાબર 54. આ 9 અહીંયા ગુણાકાર માં છે, સામે જાય તો ભાગાકાર માં, એટલે અહીંયા આવશે x બરાબર 54 ના છેદ માં 9, 9 6 54, એટલે અહીંયા તમને મળશે x બરાબર 6. આ તો તમને જે x જ મળેલો છે તમે ધારેલી છે એમાં કિંમત મૂકવાની છે. તો બંનેની ઉંમર શોધો. તો બંનેની ઉંમર શું થાય છે? ના ને આ બંનેમાં કિંમત મૂકવી પડશે, એટલે અહીંયા આવશે છે એટલે આ કોની ઉંમર આવશે? પહેલા પોત્રીની ઉંમર, એટલે અહીંયા આવશે આમ. પોત્રીની ઉંમર, પોત્રીની ઉંમર કેટલી હતી? x વર્ષ. x બરાબર કેટલા મળ્યા? એટલે અહીંયા આવશે પોત્રીની ઉંમર 6 વર્ષ. એના પછી આવશે દાદાજીની ઉંમર, એટલે અહીંયા લખીએ આપણે દાદાજીની ઉંમર. દાદાજીની ઉંમર કેટલી છે? 10x. એટલે અહીંયા આવશે 10x બરાબર કિંમત મૂકીએ, અહીંયા આવશે 10 ગુણ્યા x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 6. એટલે અહીંયા આવશે 10 6 60 થશે, અહીંયા આવશે 10.